જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ સોહાણ, પાલીતાણાથી, અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો. ગારીયાધાર તાલુકાનું ડમરાળા ગામ છે, ત્યાં છીએ અને ત્યાં તમે જોઈ ચૂકો છો આ નંદી મહારાજ. આ નંદી મહારાજને આજથી 7 દિવસ પહેલાં રેસ્ક્યુ કર્યા હતા. એ સમયે નંદી મહારાજ પકડાના હતા, તો એ સમયે એમ કહેવાય કે તળાવના ભાગે પકડાના હતા, એટલે નંદી મહારાજને ત્યાં રેસ્ક્યુ કરવામાં, એટલે કે એને ત્યાંથી રિપેર કરવામાં, એમ કહેવાય કે નંદી મહારાજ વારંવાર બેસી જતા હતા, એટલે ત્યાંથી અમે કોઈ એનો એક્શન ન લઈ શક્યા. આજે નંદી મહારાજને રેસ્ક્યુ કર્યા છે, એટલે ગામના યુવાનોનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે. બરાબર, જો આ નંદી મહારાજની દુખાવાની વાત કરીએ, પીડાની વાત કરીએ, તો આ નંદી મહારાજને પાછળનો ડાબો પગ ભાંગી ગયેલો છે, એટલે કહેવાય તો કેવું હોય તેમ કહેવાય કે ઘણા સમયથી પગ ભાંગલો હશે, અંદર ઘણો બધો સોજો આવી ગયો છે, ઘણી બધી પીડા, ઘણું બધું દુઃખ નંદી મહારાજ સહન કરે છે. એટલે આ નંદી મહારાજને આજે ડમરાળા ગામના યુવાનોના સાથ સપોર્ટ અને સહયોગથી આ નંદી મહારાજે રેસ્ક્યુ કરી લીધા છે. રેસ્ક્યુ કરી અને હવે આ નંદી મહારાજને આપણે સારી ગૌશાળાએ મોકલી દઈશું, જેથી કરી અને ત્યાં એ સારું જીવી શકે, કોઈ ભાગદોડ વિનાની જિંદગી થઈ જાય એના માટેનો પ્રયાસ છે. કેમકે પીડા હોય એટલે એને ખાવા માટે વારેવારે અલગ અલગ જગ્યાએ ભટકવું પડતું હોય, એટલે આજે એને ત્યાંથી એને મુક્ત કરી અને સારી ગૌશાળાએ મોકલી દઈશું. બરાબર, પણ ફરી પાછો કહું છું, જો આ નંદી મહારાજ છે ને એને કોઈ જાતનું અકસ્માત અથવા એક્સિડન્ટ અથવા બીજું કોઈ કારણોસર નથી ભાંગ્યો. આ નંદી મહારાજને ઘણી વાર હું વિડીયોના માધ્યમથી કહેતો આવું છું કે લોકો નંદી મહારાજને શું લેવા આ રીતે મથરાવટીના ભાગે દોરડા નાખી અને બાંધી દે છે. બરાબર, એટલે જો આ નંદી મહારાજની વાત કરીએ તો આ નંદી મહારાજને કાયદેસર ભારી વજન એટલે કે ભારી વસ્તુથી આ નંદી મહારાજને પગે મારેલું છે, એટલે આ નંદી મહારાજનો પાછળનો પગ થાપામાંથી ભાંગેલો છે. જો અકસ્માત થયું હોય તો કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ પણ નંદી મહારાજને ખ્રોસ લીટા પડે, પણ એવું કાંઈ થયું નથી, આ સીધો જ પગે માર આવ્યો છે. એટલે આ નંદી મહારાજને 100% હું કહી શકું કે આ નંદી મહારાજનો પગ ભાંગવાનું કારણ મહત્વનું છે, કોઈએ ભારી વજન મારેલો હશે. અને અનેકવાર લોકો આ નંદી મહારાજને મથરાવટીના ભાગે દોરડા બાંધી દેતા હોય છે, ત્યાર પછી બાંધ્યા પછી એમ કહેવાય કે 5 દિવસ 10 દિવસ એની કરતાં પણ વધારે નંદી મહારાજને લોકો બાંધી રાખતા હોય છે. પછી ત્યારે એમ કહેવાય કે નંદી મહારાજ પડખે જવાની આપણી પાસે કોઈ જાતની વ્યવસ્થા ન હોય, પછી આપણે આગેથી એને દોરડું કાપી નાખતા હોય, પછી એ લાંબા સમયે એ નંદી મહારાજને મથરાવટીના ભાગે દોરી કાપેલી હોય, એ ઘણા સમય પછી થઈ ગયા હોય, સમય ઘણો બધો વીતી ગયો હોય, એટલે દોરી એને મથરાવટીના ભાગે બેસી જતી હોય છે. એટલે મથરાવટીના ભાગે દોરી બેસી જાય એટલે એમાંથી પછી એને ઘણી બધી પીડા, ઘણું બધું દુઃખ સહન કરવું પડતું હોય છે. બરાબર, પણ એવું ના કરવું જોઈએ, કેમ કે આપણે એક જાગૃત નાગરિક હોવાના નાતે આપણે એટલું તો અવશ્ય કરી શકીએ કે આપણાથી કોઈનું સારું થાય કે ના થાય, પણ ખરાબ કરવાનો કોઈ દિવસ પ્રયાસ ન કરવો જોઈએ. કેમ કે સારા કાર્યની મહેલમાં ભાગ લેતા સૌ શીખી જશું તો વધુમાં વધુ અબોલ જીવો તેમજ અન્ય અબોલ જીવોની પણ સેવા થઈ શકે. પણ અનેકવાર હું કહેતો હોઉં છું, કોઈ દિવસ કોઈ પણ અબોલ જીવને કોઈનો હક નથી મારવાનો અથવા કોઈ પણ જાતનો બાંધી અને રાખવાનો. બરાબર, ઘણીવાર લોકોને હું કહેતો હોઉં છું કે આપણે આ રીતનું કાર્ય કરતા હોય તો એમાં સહભાગી થવું પડે, એટલે તમને પણ કહી દઉં છું, જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય તો અવશ્ય સપોર્ટ કરજો, તમારા સાથ સપોર્ટ અને સહયોગથી આ સેવા કરું છું. જેમાં આનંદી મહારાજને તળાજાની બાજુમાં સુંદરવન ગૌશાળા આવી છે, ત્યાં આનંદી મહારાજને આશીર્વાદ મળ્યો છે, ત્યાં આનંદી મહારાજ સારું સરસ મજાનું ખાઈ શકે પી શકે એના માટેનો પ્રયાસ છે. અને સુંદરવન ગૌશાળા ઘણી બધી અને ખૂબ જ સરસ મજાની અબોલ જીવોની સેવા કરે છે, ત્યાં કેટલા બધા પશુ છે એમ કહેવાય કે રોજ એટલે રોજ અનેક અનેક અબોલ જીવો છે ત્યાં જતા હોય છે, ત્યાં સરસ મજાની સેવા થાય છે, એમાં આપણને ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે. તો પહેલાં અવશ્ય પ્રવીણભાઈ ફગા સાંસણાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ અબોલ જીવ જે છે એને સુંદરવન ગૌશાળા આશ્રય મળ્યો છે, એટલે ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે. અને બીજી વાત, આનંદી મહારાજને અહીંયાથી લઈ અને સુંદરવન ગૌશાળા મોકલવા સુધીનું ભાડું ટોટલ ભાડું છે ₹2100, જેમાં આપણને ₹1500 રામ ભરોસે આપે છે અને ₹1600 પણ સાથે સાથે રામ ભરોસે આવે છે. તો આ બંને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે કંઈ સેવા કરું છું એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી સેવા કરું છું. બરાબર, જેથી કરી અને આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા મારી સાથે રાખજો. હવે આ જે નંદી મહારાજ છે એને એમ કહેવાય કે પાછળનો પગ ભાંગ્યો છે, એટલે એ સાલી અને ગાડીમાં સડી શકે એવી પોઝિશન નથી, એટલે આપણે સાથે સાથે જીસીબી લાવશું, જેથી કરી અને જીસીબીના સહારેથી આનંદી મહારાજને સડાવી દઈશું. તો આપણે જલ્દીથી જલ્દી આનંદી મહારાજને ગાડીમાં સડાવી અને ગૌશાળાએ મોકલી દઈશું, જેથી કરી અને ત્યાંય સારું ખાઈ શકે, સારું પી શકે અને સારી જગ્યાએ રહી શકે. કેમ કે અહીંયા રહેશે તો વધારે પીડા, વધારે દુઃખ, વધારે દર્દ સહન કરવાનો ભાગ બનશે. એટલે હું અનેકવાર કહેતો હોઉં છું કે આજે કંઈ સેવા કરું છું એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું. અને ફરી પાછું કહું છું,
આવા જે અબોલ જીવો છે, જે દુખી છે, બરોબર કે દુખી છે, એ ઘણીવાર વધારે માત્રામાં દુખી થઈ જતા હું લેવા કે આપણે જાગૃત નથી. એટલે તમને કોઈ પણ જગ્યાએ અબોલ જીવ ઘાયલ દેખાય તો અવશ્ય આપણો કોન્ટેક કરજો. આપણો મોબાઈલ નંબર છે 9921 61 86. હવે તમે જોઈ શકો છો જીસીબીના સહારેથી હવે આપણે વ્યવસ્થિત રીતે નંદી મહારાજને ગાડીમાં સડાવી દઈશું, જેથી કરી અને વ્યવસ્થિત રીતે ગાડીમાં પણ નંદી મહારાજ સડી જાય અને એને કોઈ પણ જાતની તકલીફ અથવા કોઈ પણ જાતની ઈજા ન પહોંચે એના માટેનો પૂરેપૂરી કાળજીપૂર્વક આ નંદી મહારાજને ગાડીમાં સડાવી દઈશું, બરાબર. એટલે આ સેવાનું કાર્ય છે. સેવાનું કાર્ય ગમ્યું હોય તો અવશ્ય વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમે શેર કરશો અને જો કોઈ પણ અબોલ જીવનો જીવ બચશે તો પુણ્યના પણ તમે ભાગીદાર થશો. એટલે 100 એ 100% વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયો વધુમાં વધુ શેર કરજો, બરાબર. જય દ્વારકાધીશ, જય મુરલીધર.